નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર આડત્રીસ જોવાના છીએ તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર એકની તો પ્રથમ પ્રશ્ન અહીંયા આપને આપેલો છે કે ભાઈ ગુજરાત સરકારે લોન્ચ કરેલી નવી વાલી દીકરી યોજનાનો લાભ કોને મળશે ઓપ્શન એ કુટુંબની દરેક દીકરીઓને ઓપ્શન બી બે લાખ સુધીની આવક ધરાવતા કુટુંબની દરેક દીકરીઓને ઓપ્શન સી ચાર લાખ સુધીની આવક ધરાવતા કુટુંબની પહેલાં બે બાળકો પૈકીની દીકરીઓને અને ઓપ્શન ડી બે લાખ સુધીની આવક ધરાવતા કુટુંબના પહેલાં બે બાળકો પૈકીની દીકરીઓને છે એ લાભ મળશે તો આમાં શું સાચો જવાબ આપણો આવશે મિત્રો તો કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ આવશે એટલે કે બે લાખ સુધીની જે આવક જે કુટુંબ ધરાવતું હોય અને એમાં પ્રથમ બાળકોમાં પ્રથમ બે બાળકોમાં દીકરીઓ જે હશે એમાં જે સ્થાન મેળવતું હશે એમને છે આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો હેતુ શું છે મિત્રો તો કે જે બાળકીઓ છે એમનો મૃત્યુદર છે એને ઘટાડવાનો છે એમનો પ્રયત્ન કરવાનો આ યોજનાનો હેતુ છે અને મિત્રો આપણે આ યોજના રિલેટેડ સંપૂર્ણ વિડીયો છે આપણે બનાવેલો છે તો તમે એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો વાત કરીએ પ્રશ્ન નંબર બે હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ઓપ્શન એ ધંધુકા ઓપ્શન બી પાટણ ઓપ્શન સી પાલીતાણા અને ઓપ્શન ડી શેત્રુંજય પર્વત

તો કે ચાચિંગ દેવ અને માતાનું નામ શું હતું પાહિણી દેવી એમનો જન્મ ક્યાં થયો હતો ધંધુકામાં હવે એમના ગુરુનું નામ શું હતું તો કે દેવચંદ્ર સૂર્ય હતું હેમચંદ્રાચાર્યના ગુરુ નામ શું હતું દેવચંદ્ર સૂર્ય હતું હેમચંદ્રાચાર્યને છે કેટલા વર્ષે દીક્ષા આપેલી હતી તો કે છ વર્ષે દીક્ષા આપેલી હતી અને દીક્ષા પછી એમનું કયું નામ પડેલું હતું તો કે ભાઈ સોમદેવ શું નામ હતું સોમદેવ સોમદેવ એટલે કે ચંદ્ર જેવા મુખવાળો એવું છે એમનું ઉપનામ થતું સોમ એટલે ચંદ્ર એટલે કે ચંદ્ર જેવું મુખવાળું હતું એમનું ઉપના એનું નામ હતું અને પોતે હેમચંદ્રાચાર્ય નામ છે ક્યારે પડે છે તો કે એકવીસ વર્ષની ઉંમરે છે પડે છે પછી તો કે ભાઈ એ સમયે ગુજરાતના મહત્વના બે રાજાઓ એક તો સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ અને બીજા એક વ્યક્તિ હતા કુમારપાળ તેમના ગુરુ હતા એટલે કે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના છે એ ગુરુ પણ રહી ચૂક્યા હતા હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ જયસિંહના કહેવાથી જ એમણે ગ્રંથ રચેલો હતો કયો તો કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન શું ગ્રંથ રચેલો હતો તો કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન કેમ આવું નામ રાખેલું હતું મિત્રો તો કે ભાઈ સિદ્ધ એટલે સિદ્ધરાજ હેમ એટલે હેમચંદ્રાચાર્ય અને શબ્દાનું શાસન એટલે છે શબ્દોની ગોઠવણી એટલે એનું શું નામ રાખેલું હતું સિદ્ધ હેમ શબ્દાનું શાસન હવે મિત્રો આ છે એ વ્યાકરણનો પ્રથમ ગ્રંથ હોવાથી સિદ્ધરાજ જયસિંહે છે એમને છે એ શું કર્યું હતું તો કે નગરમાં શોભાયાત્રા કાઢી હતી અને આ ગ્રંથને છે એ હાથીની ઉંબાડ ઉપર રાખવામાં આવ્યો હતો અને ખાસ વિશેષતા એ હતી તો કે આમાં રચનાકાર એટલે કે હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ બંને છે એ પગપાળા ચાલીને આ શોભાયાત્રામાં જોડાયા હતા હવે આ જે ગ્રંથ છે એ કયા હાથી ઉપર રાખવામાં આવ્યો હતો તો કે શ્રીકર નામના હાથી ઉપર રાખવામાં આવ્યો હતો એટલે કે શ્રીકર નામના હાથી હતો એમની અંબાળી ઉપર છે એ આ ગ્રંથ રાખવામાં આવ્યો હતો તો મિત્રો અને આ સિવાય છેલ્લે જોવા જઈએ તો કે હેમચંદ્રાચાર્યનું સમાધિ મૃત્યુ ક્યાં થયું હતું તો કે શેત્રુંજય પર્વતમાંથી એટલે કે ત્યાં એમની સમાધિ આવેલી છે એટલે કે જન્મ તો કે ધંધુકા અને મૃત્યુ ક્યાં આવશે તો કે શેત્રુંજય પર્વત તો આ સવાલમાંથી મિત્રો આપણે આટલી માહિતી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તો કે ભાઈ ભૂંગાઓના સમૂહને જે કચ્છના લોકોનું રહેણાંક છે રહેઠાણ છે હોય છે તેને શું તેને કયા નામે ઓળખવામાં આવે છે ઓપ્શન એ માઠ ઓપ્શન બી ગઠ ઓપ્શન સી નેહ અને ઓપ્શન ડી આલે તો ભાઈ આ ભૂંગાઓના જે સમૂહ છે કે જે કચ્છી લોકો રહે છે કચ્છના રહેણાંક વિસ્તારમાં એને શું કહેવાય છે તો કે વાટ કહેવાય છે શું કહેવાય છે વાટ કહેવામાં આવે છે આ સિવાય નેહ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે ભરવાડો સમાજ જે માલધારી સમાજ છે એ જે સમૂહ રહેતો હોય છે એને શું કહેવાય છે તો કે નેહ તરીકે ઓળખવામાં આવે છે અને ગઢની વાત કરીએ તો ગઢમાં શું આવશે તો કે ભાઈ જે શાસક વર્ગ હોય તો એ લોકો વધારે ગઢમાં રહેતા હતા અને આલે એટલે સમાનથી ઘરનો સમાનથી શબ્દો છે અને મિત્રો આ સિવાય આપણે સમાનાથી શબ્દો છે એમના ઘણા બધા ભાગ પણ મૂકેલા છે તો તમે ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા છે એટલે કે આ નીચેનામાંથી કઈ ઘટના સાથે સંકળાયેલા છે ઓપ્શન એ મિલમજૂર આંદોલન ઓપ્શન બી ખેડા સત્યાગ્રહ ઓપ્શન સી બારડોલી સત્યાગ્રહ અને ઓપ્શન ડી દાંડીકૂચ તો મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ છે એ કયા આંદોલન સાથે સંકળાયેલા છે તો કે ખેડા સત્યાગ્રહ સાથે સંકળાયેલા છે હવે આ ખેડા સત્યાગ્રહ છે એ સેના માટે હતો મિત્રો તો કે ભાઈ મહેસૂલ વધારો હતો એટલે કે ખેતી ખેડૂતો સાથે જોડાયેલો આ સત્યાગ્રહ હતો અને ગાંધીજીનો આ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ પણ ગણવામાં આવે છે જો ભારતનો પૂછાય તો ચંપારણ આવશે પણ ગુજરાતનો કયો આવશે તો કે ખેડા સત્યાગ્રહ જે ક્યારે થયો હતો તો કે ઓગણીસો સત્તર અઢારમાં થયો હતો આ સિવાય મજૂર આંદોલનની વાત કરીએ તો કે એમાં મિલ મજૂરો અને મિલ માલિકો વચ્ચે બ અણબનાવટ થયો હતો અને આંદોલન ચાલુ થયું હતું અને એમાં ગાંધીજીએ છે એ બંને વચ્ચે શું કર્યું હતું સમજવતી કરાવી હતી તો એ પણ સત્યાગ્રહ ઓગણીસો અઢારની આસપાસ થયો હતો આ સિવાય બારડોલી સત્યાગ્રહ જે કઈ સાલમાં થયો હતો તો કે ઓગણીસો અઠ્યાવીસમાં થયો હતો અને આમાં કોણે છે અધિપ અધ્યક્ષસ્થાન લીધું હતું તો કે ભાઈ વલ્લભભાઈ પટેલ એટલે કે એને આ સત્યાગ્રહથી જ કયું ઉપનામ મળ્યું હતું તો કે સરદારનું ઉપનામ મળ્યું હતું એટલે કે સરદાર તરીકે જાણીતા બન્યા હતા અને દાંડી કૂચ તો દાંડી કૂચ કઈ સાલમાં આવશે મિત્રો તો કે ઓગણીસો ત્રીસમાં મીઠાનો જે એ સમયે મીઠા ઉપર એક કર હતો કે જે સામાન્ય વસ્તુ મીઠું કહી શકાય એમની ઉપર આ કર લેવામાં અંગ્રેજો દ્વારા આપવામાં આવ્યો હતો આથી એમના વિરુદ્ધ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું અને એનું નામ શું હતું દાંડી કૂચ કે જે ગાંધીજીએ સાબરમતીથી આશ્રમથી ક્યાં સુધી ગયા હતા તો કે નવસારીના દાંડી સુધી પોતે ગયા હતા અને ચપટી મીઠું ઉપાડીને પોતે છે આ નમકનો કાનૂન એટલે કે મીઠાનો કાયદો છે એ શું કર્યો હતો તોડ્યો હતો મિત્રો આ બધા જ આંદોલનો છે એમની આપણે ઊંડાણપૂર્વક છે આગળના લેક્ચર અલગના લેક્ચર કરીને એમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત ક્યારથી થઈ ઓપ્શન એ એક એપ્રિલ ઓગણીસસો ત્રેસઠ ઓપ્શન બી બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠ ઓપ્શન સી એક એપ્રિલ ઓગણીસો ઓગણસાઠ અને ઓપ્શન ડી બે ઓક્ટોબર ઓગણીસો ત્રેસઠ તો વાત કરીએ મિત્રો જવાબ શું આવશે તો કે બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠમાં આવશે હવે આપણે શું પૂછ્યું છે ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની જો ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત આ તારીખે થઈ હતી બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠમાં પણ ક્યાં થઈ હતી તો કે રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામે છે એ સૌ પ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત થઈ હતી એટલે સૌ પ્રથમ કયા રાજ્યમાં થઈ હતી તો કે રાજસ્થાનમાં અને આના પછીના જ સંપૂર્ણપણે છે એ કયા રાજ્યે એમનો ત્રિસ્તરીય પંચાયતી રાજનો અમલ કર્યો હતો તો કયો આવશે તો કે આંધ્રપ્રદેશ સૌપ્રથમ સૌ પ્રથમ રાજસ્થાને છે એ નાગોર જિલ્લાના બગદરી ગામે છે એ ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત એ સમયના તત્કાલીન વડાપ્રધાન એટલે કે જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવી હતી ક્યારે તો કે બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠના રોજ પણ એમના પછીના જ એટલે કે એ જ એ જ વર્ષે પછી સંપૂર્ણપણે આખા રાજ્યમાં લાગુ કરનાર કોણ હતું તો કે આંધ્રપ્રદેશ હતું અને ગુજરાતમાં જોવા જઈએ તો ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ ક્યારે લાગુ પડ્યું તો કે એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠના રોજ છે એ ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ લાગુ પડ્યું હતું હવે મિત્રો આવો પણ સવાલ ક્યારેક પૂછાઈ શકે કે ભાઈ આ ત્રિસ્તરીય પંચાયતી રાજ છે એ સ્વીકારનાર ગુજરાત છે એ કેટલામું રાજ્ય બન્યું હતું ક્રમની દૃષ્ટિએ તો એ છે એ આઠમું રાજ્ય બન્યું હતું કેટલામું તો કે આઠમું રાજ્ય એ બન્યું હતું તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જય હિન્દ જય ભારત અસ્તુ